નમસ્કાર મિત્રો. મિત્રો, આજે એક વાત કરવી છે આપની સાથે. જે લોકોએ પોતાનું ફર્મ, પોતાનો ધંધો એ નગરપાલિકાની અંદર વ્યવસાય વેરામાં જો નોંધાવેલો હોય અને સ્થળે ધંધો જો બંધ કરી દીધો હોય તો જલ્દીથી નગરપાલિકા ઓફિસે જાઓ, છેલ્લો વેરો ભરી દો અને ક્લોઝિંગની એપ્લિકેશન આપી દો. જે લોકોએ ભૂતકાળમાં ઓલરેડી પોતાનો ધંધો વ્યવસાય વેરામાં નોંધાયા પછી જો ધંધો બંધ કરી દીધો હોય, છેલ્લો ટેક્સ ભરી દીધો હોય, ક્લોઝિંગની એપ્લિકેશન પણ આપી દીધી હોય, તેમ છતાં ફરીથી એકવાર જાઓ ને ચેક કરાવો. કારણ કે હમણાં એક વાત એવી ધ્યાને આવી છે કે જે લોકોએ પોતાના ફોર્મ ઓલરેડી બંધ કરાવી દીધેલા હતા, પણ જ્યારે લોકો નગરપાલિકામાં NOC લેવા જાય કે લેણું બાકી નથી એવો કોઈ દાખલો લેવા જાય તો એ ટેક્સ બાકી નીકળતો હોય છે. બીજી એક વાત એવી છે કે વ્યવસાય વેરાનું બિલ કે નોટિસ એ લગભગ લોકોને મારી જાણમાં છે ત્યાં સુધી આપવામાં આવતી નથી, જેથી કરીને લોકો અંધારામાં રહેતા હોય છે. તમે એપ્લિકેશન આપી, ઘણા મોટા ભાગે લોકો જે કોઈ ઓફિસમાં કોઈ એપ્લિકેશન આપે તો એની એક કોપી ત્યાં આપી દીધી છે, રિસીવ કોપી, સહી સિક્કાવાળી, એ લેવાની આદત ધરાવતા નથી હોતા. અને નગરપાલિકામાં તો એ બાબતની એક રિસિપ્ટ આપવામાં આવતી હોય છે, ઘણા એ સાચવતા નથી હોતા. જો એવું ના કર્યું હોય તો તમારો વ્યવસાય વેરો એ કદાચ બાકી હોઈ શકે છે, અને જેના રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે જે છે, જે કોઈ હશે 18%, 24%, જે કોઈ હશે એ સાથે આપણે ભરવો આપને ભરવો પડી શકે. તો મિત્રો, એકવાર જાઓ નગરપાલિકામાં, શું પરિસ્થિતિ છે જોડાઈ લો, બાકી હોય તો ભરી દો, અને જો ભરી દીધેલું હોય, ક્લોઝિંગની એપ્લિકેશન આપી દીધી હોય તો તમે એકવાર રજૂઆત કરો. નહીં તો જ્યારે પણ આપણને NOCની જરૂર પડશે ત્યારે આપણને આપને એ પૈસા ભરવા પડી શકે છે. જાઓ નગરપાલિકા, ચેક કરાવો. થેન્ક યુ.